જય શ્રી કૃષ્ણ. વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 8માં સંસ્કૃત વિષયમાં પાઠ 7મો આજે ભણવાનો છે. વિદ્યાર્થી મિત્રો, 7મા પાઠનું નામ છે સુભાષિતાની. સુભાષિતાની એટલે સુભાષિતો. કંઈક સારા આશયથી કહેવામાં આવ્યું હોય તે સુભાષિત કહેવાય. વિદ્યાર્થી મિત્રો, ચાલો આપણે પાઠ ભણવાની શરૂઆત કરીએ. પેલો સુભાષિત જોઈએ. પુસ્તકેષુ હિ યા વિદ્યા પરહસ્તેષુ યદ ધનમ. પુસ્તકેષુ હિ યા વિદ્યા એટલે પુસ્તકોમાં જે વિદ્યા રહેલી છે. પરહસ્તેષુ યદ ધનમ. પરહસ્તેષુ એટલે પારકાના હાથમાં. યદ એટલે જે, ધનમ એટલે ધન. પુસ્તકોમાં જે વિદ્યા રહેલી છે અને પારકાના હાથમાં જે ધન રહેલું છે. કાર્યકાળે સમુત્પન્ને ન સા વિદ્યા ન તદ ધનમ. કાર્યકાળે સમુત્પન્ને એટલે જ્યારે જરૂરિયાત ઊભી થાય ત્યારે. ન સા વિદ્યા ન તદ ધનમ. તે વિદ્યા નથી અને તે ધન નથી. ફરીથી સુભાષિતનું ભાષાંતર જોઈ લઈએ. પારકાના હાથમાં રહેલું ધન અને પુસ્તકોમાં રહેલી વિદ્યા, જરૂરિયાતના સમયે તે વિદ્યા નથી અને તે ધન નથી. ચાલો આપણે બીજો સુભાષિત જોઈ લઈએ. વૃક્ષઃ ફલાન્વિતઃ ભાતિ. ભાતિ એટલે શોભે છે. ફલાન્વિતઃ એટલે ફળોવાળો. વૃક્ષ એટલે વૃક્ષ. ફળોવાળા વૃક્ષ શોભે છે. વૃક્ષાં દુનયતે કપિહ. વૃક્ષં એટલે વૃક્ષને. ધુનયતે એટલે હલાવે છે. કપિહ એટલે વાંદરો. વૃક્ષને વાંદરો હલાવે છે. વૃક્ષેણ વાર્યતે તાપઃ. વાર્યતે એટલે હરે છે અથવા તો દૂર કરે છે. તાપ એટલે તાપ. વૃક્ષેણ એટલે વૃક્ષથી. વૃક્ષથી તાપને ભરાય છે અથવા તો વૃક્ષ ગરમી દૂર કરે છે. જલમ વૃક્ષાય દીયતે. જલમ એટલે પાણી. વૃક્ષાય એટલે વૃક્ષને. દીયતે એટલે અપાય છે. વૃક્ષને પાણી અપાય છે. વૃક્ષાત પતંતી પર્ણાની. વૃક્ષાત એટલે વૃક્ષ પરથી. પતંતી એટલે પડે છે. પર્ણાની એટલે પાંદડાઓ. વૃક્ષ પરથી પાંદડાઓ પડે છે. વૃક્ષસ્ય પ્રસરો મહાન. વૃક્ષનો ફેલાવો મહાન. પ્રસરો એટલે ફેલાવો. વૃક્ષે ખગાહ નિકુંજંતી. વૃક્ષે એટલે વૃક્ષ પર. ખગાહ એટલે પક્ષીઓ. નિકુંજંતી એટલે કુંજન કરે છે અથવા તો કલરવ કરે છે. વૃક્ષ ધન્ય અસિ ભૂતલે. વૃક્ષ ધન્ય છે. અસિ એટલે આ. ભૂતલે એટલે પૃથ્વી પર. આ પૃથ્વી પર વૃક્ષ ધન્ય છે. વિદ્યાર્થી મિત્રો, આપણે આખો સુભાષિત ફરીથી ગુજરાતીમાં જોઈ લઈએ. વૃક્ષો ફળવાળા શોભે છે. વૃક્ષને વાંદરો હલાવે છે. વૃક્ષથી ગરમી
દૂર થાય છે. વૃક્ષને પાણી અપાય છે. વૃક્ષ પરથી પાંદડા પડે છે. વૃક્ષનો ફેલાવો મહાન છે. વૃક્ષે પક્ષીઓ ગુંજન કરે છે. આ ધરતી પર વૃક્ષ મહાન છે. ચલો હવે ત્યાર પછી ત્રીજો સુભાષિત જોઈ લઈએ. ન કશ્ચિત કશ્યચિ મિત્રમ. કશ્ચિત એટલે કોઈ, કશ્યચિતમ એટલે કોઈનો, મિત્રમ એટલે મિત્ર, ન એટલે નથી, કોઈ કોઈનો મિત્ર નથી. ન કશ્ચિત કશ્યચિત રિપુઃ. કશ્યચિત એટલે કોઈનો, કશ્ચિત એટલે કોઈ, કોઈ કોઈનો રિપુઃ એટલે શત્રુ, કોઈ કોઈનો શત્રુ નથી. આખી લાઈન ફરીથી જોઈ લઈએ. કોઈ કોઈનો મિત્ર નથી, કોઈ કોઈનો શત્રુ નથી. વ્યવહારેણ જાયન્તે મિત્રાણિ રિપવસ્તથા. વ્યવહારેણ એટલે વ્યવહારથી જ, જાયન્તે એટલે બને છે, મિત્રાણી એટલે મિત્રો, રિપવ એટલે શત્રુઓ, તથા એટલે અને, વ્યવહારથી જ મિત્રો અને શત્રુઓ બને છે. પીબંતી નદ્યઃ સ્વયમેવ નાંભ. પીબંતી એટલે પીવું, નદ્યઃ એટલે નદીઓ, સ્વયમેવ એટલે જાતે જ, નાંભ ન પ્લસ અંબ, ન એટલે નહીં, અંબ એટલે પાણી, નદીઓ જાતે જ પોતાનું પાણી પીતી નથી. સ્વયં ન ખાદંતી ફલાની વૃક્ષાહ. સ્વયં એટલે જાતે, ન ખાદંતી એટલે ખાતા નથી, ફલાની એટલે ફળો, વૃક્ષાહ એટલે વૃક્ષો, વૃક્ષો સ્વયં પોતાના ફળ ખાતા નથી. નાદંતી સ્વયં ખલુ વારી વાહ. નાદંતી એટલે નહીં, સ્વયં એટલે જાતે, ખલુ એટલે ખરેખર, વારી વાહ એટલે વાદળા. નાદંતી એટલે ન ખાવું. સસ્યમ એટલે અનાજ. ખલુ એટલે ખરેખર. વારી વાહ એટલે વાદળા. વાદળા ખરેખર અનાજ ખાતા નથી. આપણે કૌંસમાં લઈ શકીએ કે પોતે ઉગાડે. વાદળ વરસે તો જ અનાજ ઉગે ને, એટલે વાદળા ખરેખર પોતે ઉગાડેલું અનાજ ખાતા નથી. પરોપકારાય સતામ વિભૂતય. વિભૂતય એટલે સંપત્તિ. વિભૂતય એટલે સંપત્તિ. પરોપકારાય એટલે પરોપકાર માટે જ, સતામ એટલે સંતોની અથવા તો સત્પુરુષોની, સજ્જન પુરુષોની સંપત્તિ પરોપકાર માટે જ હોય છે. ચાલો આપણે આખો સુભાષિત ફરીથી જોઈ લઈએ. કોઈ કોઈનો મિત્ર નથી, કોઈ કોઈનો શત્રુ નથી. વ્યવહારથી જ મિત્રો અને શત્રુઓ થાય છે. નદીઓ પોતે પોતાનું પાણી પીતી નથી. વૃક્ષો જાતે પોતાના ફળ ખાતા નથી. વાદળા ખરેખર પોતે ઉગાડેલું અનાજ ખાતા નથી. સજ્જન પુરુષોની સંપત્તિ પરોપકાર માટે જ હોય છે. વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા આ ચાર શ્લોક જોયા. ચારે ચાર શ્લોક તમે સરસ મજાના વાંચજો. માત્ર સંસ્કૃતમાં જ વાંચજો. ગુજરાતી આવડે તો કરજો, એ તો સંસ્કૃતમાં વાંચશો તો એ મજા આવશે. અને તમારી નોંધપોથીમાં સુંદર અક્ષરે લખજો. અહીંયા આપણે આ લેક્ચર પૂરો કરીએ છીએ. અસ્તુ જય શ્રી કૃષ્ણ.